નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં જ હશો બરાબર ને? તો ચાલો આજનો આપણો ટોપિક ભણીએ, તે પહેલા આપણે એક રાઇમ્સ ગાઈએ. ટેડી બિયર ટર્ન અરાઉન્ડ, ટેડી બિયર ટર્ન અરાઉન્ડ, ટેડી બિયર ટચ ધ ગ્રાઉન્ડ, ટેડી બિયર ટચ ધ ગ્રાઉન્ડ, ટેડી બિયર પોલિશ યોર શૂઝ, ટેડી બિયર પોલિશ યોર શૂઝ, ટેડી બિયર ઓફ ટુ સ્કૂલ, ટેડી બિયર ઓફ ટુ સ્કૂલ. સ્ટુડન્ટ્સ, અગાઉ આપણે યુઝ ઓફ હી અને હીઝ શીખ્યા હતા, હવે આપણે શી અને હર નો યુઝ શીખીશું કે તેનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે. બરાબર, તો તેના માટે હું તમને થોડા એક્ઝામ્પલ્સ બતાવું છું, તે તમે ધ્યાનથી જોજો અને ટીચર શું બોલે છે તે ધ્યાનથી સાંભળજો પણ. ઓકે, તો આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. તે પહેલા આપણે શી અને હર નો ઉપયોગ શું થાય છે તે જોઈએ. તો શી નો ઉપયોગ તમને બધાને ખબર જ છે, ગર્લ માટે, વુમન માટે થાય છે, અને જે એમના નેમ હોય તેની જગ્યાએ આપણે શી નો ઉપયોગ કરીએ છીએ. અને તેની સાથે હર નો ઉપયોગ ક્યારે થાય? તો કે તેણી પાસે, એટલે કે ગર્લ પાસે જો તેની કોઈ વસ્તુ હોય, એની પાસે કોઈ વસ્તુ હોય, તો તેના માટે શી સાથે તેની વસ્તુ બતાવવા માટે હર નો ઉપયોગ થાય છે. તો તે જ આપણે હમણાં જોઈશું, તમે બધા ધ્યાનથી જોજો. This is Disha. બરાબર છે, this is Disha. હવે મને કહો તો દિશા કોણ છે? ગર્લ છે. તો ગર્લ માટે આપણે શાનો ઉપયોગ કરીશું? બોલો બધા, શી નો ઉપયોગ કરીશું? શી ઇઝ અ ગર્લ, શી ઇઝ અ ગર્લ. હવે જુઓ તો તેની પાસે શું છે? તેની પાસે બુક છે, છે ને? અને બુક માટે આપણે શાનો ઉપયોગ કરીશું? ઇટ નો ઉપયોગ કરીશું. તો ઇટ ઇઝ. હવે આ બુક તેણીની છે, તો તેણીની માટે આપણે શી સાથે શાનો ઉપયોગ કરીશું? હર નો ઉપયોગ કરીશું. ઇટ ઇઝ હર બુક. જોજો હા તમે બધા, ધીસ ઇઝ દિશા, શી ઇઝ અ ગર્લ, ઇટ ઇઝ હર બુક, ઇટ ઇઝ હર બુક. ઓકે, હવે આપણે સેન્ટેન્સ સાથે જોઈશું, દરેક જણ ધ્યાન રાખજો. હા, ધીસ ઇઝ દિશા. હવે દિશા, આપણે જોયું કે દિશા ગર્લ છે, ગર્લ માટે આપણે શી નો ઉપયોગ કરીશું? શી ઇઝ અ ગર્લ, શી ઇઝ અ ગર્લ. હવે તેની પાસે શું છે? બુક છે. તો બુક માટે આપણે ઇટ નો ઉપયોગ કરીશું, ઇટ ઇઝ. હવે બુક કોની છે? તો કે દિશાની છે, એટલે કે તેણીની છે. તો તેણી માટે આપણે શી સાથે હર નો ઉપયોગ કરીશું? ઇટ ઇઝ હર બુક, ઇટ ઇઝ હર બુક. સમજાયું? ધીસ ઇઝ વિશા, ધીસ ઇઝ વિશા. વિશા કોણ છે? ગર્લ છે. તો ગર્લ માટે આપણે શાનો ઉપયોગ કરીશું? બોલો બધા, શી નો ઉપયોગ કરીશું? તો શી ઇઝ અ સ્ટુડન્ટ, શી ઇઝ અ સ્ટુડન્ટ. હવે જુઓ તો તેની પાસે શું છે? પેન છે, અને તે પેન તેણીની છે. તો શી સાથે તેણીની પેન બતાવવા માટે શાનો ઉપયોગ થશે? હર નો ઉપયોગ થશે. અને પેન એ વસ્તુ છે, તેના માટે આપણે શું મૂકીશું? ઇટ મૂકીશું. બરાબર છે, તો ઇટ ઇઝ હર પેન, ધીસ ઇઝ વિશા, શી ઇઝ અ સ્ટુડન્ટ, ઇટ ઇઝ હર પેન. હવે આપણે સેન્ટેન્સમાં જોઈએ. જુઓ, This is Visha. Visha girl છે,
ગર્લ માટે આપણે શી નો ઉપયોગ કરીશું? સીઝ અ સ્ટુડન્ટ, બરાબર છે. હવે જુઓ તેની પાસે પેન છે ને, તે પેન તેણીની છે. તેણીની માટે આપણે શી સાથે હર નો ઉપયોગ કરીશું, બરાબર છે. અને પેન એ એક વસ્તુ છે, તેના માટે આપણે ઇટ નો ઉપયોગ કરીશું. તો જુઓ, ઇટ ઇઝ, મેં કીધું ને તે પેન તેની છે, તેના માટે આપણે શી સાથે હર નો ઉપયોગ કરીશું. ઇટ ઇઝ હર પેન, બરાબર છે. આ શી સાથે સાનો ઉપયોગ કરીશું આપણે તેની વસ્તુ બતાવવા માટે? હર નો ઉપયોગ કરીશું. સમજાયું તમને? જુઓ તો બધા આ શું છે. ચલો, ધીસ ઇઝ ગીતાબેન, ધીસ ઇઝ ગીતાબેન. શી ઇઝ ઇન ઓરેન્જ સાડી, શી ઇઝ ઇન ઓરેન્જ સાડી. ઇટ ઇઝ હર સાડી, ઇટ ઇઝ હર સાડી. ઓકે, જુઓ હવે આપણે સેન્ટેન્સ જોઈએ. જોયું ને આપણે, ધીસ ઇઝ ગીતાબેન, આ ગીતાબેન છે આપણે જોયું ને. હવે ગીતાબેન વુમન છે, વુમન માટે આપણે શી નો ઉપયોગ કરીશું? અને તમે જોયું ને કે તેમણે કયા કલરની સાડી પહેરી હતી? ઓરેન્જ કલરની સાડી. તો સી ઇઝ ઇન ઓરેન્જ સાડી, બરાબર છે. અને હવે જુઓ તો તેમણે ઓરેન્જ સાડી પહેરી હતી, તો સાડી પણ એક શું છે? વસ્તુ જ છે. તો તેના માટે આપણે ઇટ નો ઉપયોગ કરીશું. અને સાડી ગીતાબેનની છે, તેણીની, ગીતાબેનની, તેમની છે. તો તેના માટે આપણે શાનો ઉપયોગ કરીશું? શી સાથે હર નો ઉપયોગ કરીશું? તો ઇટ ઇઝ, તેમની સાડી છે એટલે શી સાથે હર નો ઉપયોગ કરીશું? ઇટ ઇઝ હર સાડી, બરાબર ને. તો હવે તમને સી સાથે હર નો ઉપયોગ કઈ રીતે કરવાનો એ તમને હવે સમજાઈ ગયું હશે. અને ના સમજાયું હોય તો હજી આપણે થોડા વધુ એક્ઝામ્પલ્સ જોઈએ. ઓકે, ધીસ ઇઝ મોના, ધીસ ઇઝ મોના. શી ઇઝ અ ગર્લ, શી ઇઝ અ ગર્લ. ઇટ ઇઝ હર બુક, ઇટ ઇઝ હર બુક. ધીસ ઇઝ મીરા, ધીસ ઇઝ મીરા. શી ઇઝ અ હેપી, શી ઇઝ હેપી. ઇટ ઇઝ હર ટોય, ઇટ ઇઝ હર ટોય. ધીસ ઇઝ રીના, ધીસ ઇઝ રીના. શી ઇઝ અ સ્ટુડન્ટ, શી ઇઝ અ સ્ટુડન્ટ. ઇટ ઇઝ હર બાઇસિકલ, ઇટ ઇઝ હર બાઇસિકલ. ધીસ ઇઝ ટીના, ધીસ ઇઝ ટીના. શી ઇઝ ડ્રિંકિંગ, શી ઇઝ ડ્રિંકિંગ. ઇટ ઇઝ હર ડ્રિંક, ઇટ ઇઝ હર ડ્રિંક. ધીસ ઇઝ રીટુ, ધીસ ઇઝ રીટુ. શી ઇઝ થીન, શી ઇઝ થીન. ઇટ ઇઝ હર કેપ, ઇટ ઇઝ હર કેપ.